नमस्कार न्यूज 18 માં 11 વાગ્યાની 11 ખબર સાથે હું છું દાનવી માલી। વાત કરીએ પ્રચારમાં પ્રધાનમંત્રીની। प्रधानमंत्री मोदी ना प्रचंड प्रवास नो आज त्रीजो दिवस है। तरह आज पीएम मोदी त्रण सभाओं संबोधते आ साथ ज बपोर 12 वगे सुरेन्द्रनगर में सभा करवाना है। तरह दूधरेज रोड पर जंगी जाहिर सभा संबोधवाना है, तेमा जोड़ावाना है। तरह सुरेन्द्रनगर जिला ना तमाम 5 बैठकों भाजपा उम्मीदवारों की जंगी बहुमती थी जीताड़वा पीएम मोदी आह्वान पण करशे। तो आ सभा में सीएम भूपेन्द्र भाई पटेल, प्रदेश अध्यक्ष सीआर पाटिल, केन्द्रीय मंत्री डॉक्टर महेन्द्र मुंजपरा सहित तमाम आगेवानो, कार्यकरो अने लोको पण उमटशे। आ उपरांत भरूचना जंबूसर अने नवसारी में पण तेओ सभा संबोधन करशे, जे बाद नवसारी थी दिल्ली जवा पीएम मोदी रवाना थशे। અને આજ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે લાઈવ અમારી સાથે। તો મયુર, હાલ આજે પીએમ મોદી જનસભાઓ જે સંબોધન કરવાના છે, તમામ જનસભાઓ જે યોજી રહ્યા છે, તો હાલ માહોલ કેવો છે? અલગ અલગ તેમનો કાર્યક્રમ છે, જનસભા તેઓ સંબોધી રહ્યા છે, ભાજપ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, સાથે જનજાગૃતિ પ્રચાર પણ કરી રહ્યું છે, ત્યારે કેવો ઉત્સાહ છે લોકોની અંદર અને ભાજપની કેટલી તૈયારી છે? जी बिल्कुल, प्रधानमंत्री गुजरात प्रवासे छे अने गुजरात प्रवासना त्रीजा दिवसे पण तेओ जे छे सभा करी रहेला छे। सुरेन्द्रनगरनी जो वात करवामां आवे तो सुरेन्द्रनगरनी 5 विधानसभा बैठको माटे अहीं जाहेर सभा जे छे ते आयोजन करवामां आवेल छे। जे रीते तमे जोई रहेला छो, मोटी संख्यानी अंदर कार्यकरो तेमज सुरेन्द्रनगरना जे नागरिको छे ते અહીં આવેલા છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત પણ ચાપતો રાખવામાં આવેલો છે અને જે રીતે હાલ તમે દ્રશ્યો જોવો છો તો મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે અહીં ઉપસ્થિત છે। તમામ આ જે ઉમેદવારો છે તેમનો પણ જે રીતનો દાવો રહેલો છે કે વિકાસના નામે આ જે ચૂંટણી છે તે લડવામાં આવી રહેલી છે અને સાથે જ જે નરેન્દ્ર મોદી છે તેના ચહેરા ઉપર આ ચૂંટણી એ લડવામાં આવી રહેલી છે। અહીં કાર્યકરોની સાથે સાથે મોટી સંખ્યાની અંદર જે મહિલા કાર્યકરો છે, જે નાગરિકો છે તે પણ અહીં આવી રહેલા છે અને ચૂંટણીનો જે માહોલ છે, જે પ્રકારનું વાતાવરણ બની રહેલું છે, તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને આ 5 બેઠક ઉપર જીતનો વિશ્વાસ છે। અનેક મુદ્દાઓ છે આ વિસ્તારના, તેની અંદર ખાસ કરીને પાણીના જે મુદ્દાઓ છે તે અહીં છે, તો જે નર્મદાનું પાણી છે તે અહીં સૌની યોજના થકી પહોંચેલું છે, સાથે જ જે છે કનેક્ટિવિટીના જે પ્રશ્નો હતા તે દૂર થયેલા છે। આ તમામ મુદ્દાઓ સાથે અહીં ચૂંટણી રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતરેલી છે અને હાલ ધીમે ધીમે જે નાગરિકો છે, કાર્યકરો છે, મોટી સંખ્યાની અંદર અહીં આવી રહેલા છે અને પ્રધાનમંત્રીને સાંભળવા માટે ખૂબ આતુરતાથી તેઓ રાહ જોઈ રહેલા છે। જી મયુર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પ્રચંડ પ્રવાસનો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપા પૂરજોશમાં તૈયારી કરી રહી છે। બપોરે 12 વાગે સુરેન્દ્રનગરમાં સભા યોજવાની છે, જેની અંદર પીએમ મોદી સભા સંબોધન કરશે। જંબુસર અને નવસારીમાં પણ તેઓ સભા સંબોધન કરવાના છે। આ સાથે જ નવસારીથી દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી, ત્યારે તડામાર ભાજપ તૈયારી કરી રહ્યું છે। પ્રચંડ પ્રવાસનો આજે પીએમ મોદીનો ત્રીજો દિવસ છે, જ્યાં તમામ લોકો જનસભા સંબોધન કરી રહ્યા છે। પીએમની સાથે પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા। આપણી સાથે આઈકે જાડેજા છે, તેમની સાથે જ વાત કરીએ। બાપુ, પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસ કરેલો, ગઈકાલે પણ સૌરાષ્ટ્રની અંદર સભાઓ કરેલી, આજે ફરી સૌરાષ્ટ્રની અંદર છે, કેવા પ્રકારનો માહોલ અને લોકોનો કેવો મૂડ? માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ગુજરાતના લોકો માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ પ્રેમ કરે છે, આદર કરે છે, સત્કાર કરે છે અને એવા નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતની પ્રચારની શરૂઆત કરી, આદિવાસી વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે 4 સીટો અને આજે પણ સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો પ્રચાર જ્યારે સુંદરગઢ જિલ્લાના આંગણે આવી રહ્યા છે ત્યારે
भारतीय जनता पार्टी कार्यकर्ताओं उत्साह वधवानो छे। जे लोको जे विविध गुजरात नागरिक भाई बहनों मतदारों नरेन्द्र भाई मोदी माटे एक अलग प्रकार आगु मान सम्मान अनुभवे छे। ए लोको पण आज अहींया सभामां आवाना छे अने भारतीय जनता पार्टी ने अनेकविध प्रकार आगामी दिवसों में लाभ साथ ताकत प्राप्त थवानी छे। बापू आ 2017 માં આજ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ તકલીફનો સામનો પણ કરવો પડેલો હતો, આ વખતે કેવું વાતાવરણ છે? વાતાવરણ ખૂબ સારું છે, મેં કહ્યું મુજબ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં એક અલગ પ્રકારનો થનગનાટ ઉત્સાહ છે। ગયા વખતના સમીકરણો થોડા જુદા હતા, પાટીદાર આંદોલનની પણ અસર હતી અને અન્ય કારણોના કારણે ભારતીય જનતા પાર્ટીએ 5માંથી 4 સીટ ગુમાવી પડી હતી। આ વખતે 5-5 સીટ ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાની પ્રચંડ બહુમતી સાથે પ્રાપ્ત કરવાની છે। આપણી સાથે રાજ્ય સરકારના મંત્રી અને લીંબડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણા છે, તેમની સાથે વાત કરીએ। બાપુ, કેવા પ્રકારનું વાતાવરણ જોઈ રહેલા છું અને પ્રધાનમંત્રી આવી રહેલા છે, કેવો ઉત્સાહ છે? માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આવી રહ્યા હોય એટલે તમામ ગુજરાતમાં અને આખા દેશમાં એનો અલગ જ ચામ હોય છે। એ પ્રજાના પ્રતિનિધિ છે, ખૂબ લોકપ્રિય નેતા છે, એના માટે તો કોણ ન સાંભળવા આવે એની વાત છે। વ્યવસ્થા અમારી ટૂંકી પડે એવું એમનું નામ ગુંતું નામ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ, 2017ની અંદર પાર્ટીને માઠા પરિણામો ભોગવવા પડેલા હતા, આ વખતે કેવા પરિણામોની આશા છે? તોય સરકાર ભારતીય જનતા પાર્ટી જ બની હતી, આજે પણ 2 સીટ વધે ઘટે એના કરતાં ભારતીય જનતા પાર્ટીને વિકાસના રાહ પર ચાલે છે। અમારી પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે અને એને સાથે લઈને અમે અનેક ચૂંટણીઓમાં જે ચૂંટણીના ઢંઢેરામાં અમે કહ્યું છે એ અમે કરતા આવ્યા છીએ, એટલે પ્રજાને અમારી ઉપર વિશ્વાસ છે અને સાહેબનો એક મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, આ સાહેબ વિશ્વાસ જીતી રહ્યા છે। એટલા માટે લોકો આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાની 5-5 સીટ આવશે અને 1 સીટ વિધાનસભા લીંબડી, જે દર વખતે એમ કહેવામાં આવે છે કે બાય ઇલેક્શનમાં જીતે છે, તો મને કહેતા ગૌરવ અને આનંદ છે રેસ મીડિયા દ્વારા કે તમામ પ્રજાએ મન બનાવ્યું છે, એમને વિકાસના ફળો ચાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ જોઈને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર, મુખ્યમંત્રી શ્રી એટલે કે ડબલ એન્જિનની સરકારે ડબલ એન્જિન બનીને કામ કર્યું છે એની ગતિ કરીએ। કેવા પ્રકારનો માહોલ છે અને જીતનો કેવો વિશ્વાસ? માહોલ એટલો બધો જોરદાર છે, મોદી સાહેબે નર્મદાની કેનાલના વધુમાં વધુ લાભ મારી વિધાનસભાને આપ્યા છે। સ્ટેટ ફોરટ્રેક હોય, રેલવે હોય, આ તમામ દ્રષ્ટિએ આ વિસ્તારમાં વિકાસના કામો થયા છે। તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એપીએમસી, આ સૌ ભારતીય જનતા પાર્ટી છે સાથે છે, એટલે એક સ્વયંભૂ એક પ્રજામાં એક જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે। એક વાત એવી પણ આવે છે કે પાર્ટી ઉદ્યોગપતિને ટિકિટ આપી દીધેલી છે, કઈ રીતે જુઓ છો? હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અનેક ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં મેં કામ કરેલું છે। ઉદ્યોગપતિ બેકગ્રાઉન્ડમાં આવું છું પણ કાર્યકર્તાની રૂએ હું બહુ ઘડાણો છું। હાલમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો ઉદ્યોગ સેલનો હું કન્વીનર છું અને મારું જાહેર જીવન છેલ્લા 12 વર્ષથી સક્રિય છું। મારા કામ ધંધામાંથી મેં રિટાયરમેન્ટ લઈ સાધના અને સેવા મારા જીવનનો ઉદ્દેશ બનાવ્યો છે, તો મારું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે વિશેષ ઘડતર થયેલું છે, એનો લાભ મારી જનતાને વધુમાં વધુ